એક પાપ કોઈનો હક છીનવી લેવો. જેનો હક છે, પછી બાળક હોય કે મોટો હોય, બેન હોય કે દીકરી હોય કે છોકરો હોય કે ભાઈ હોય, કે એક તો હક છીનવી લેવો એ પાપ છે. બીજું વિશ્વાસઘાત કરવો એ પાપ છે. અને ત્રીજું મેર બને એવું પાપ શું? તો કે અસત્ય, જેમાં સત્ય નથી. મોટામાં મોટો ધર્મ શું? તો કે ધર્મ અને દુસર સત્ય સમાન, સત્ય જેવો કોઈ ધર્મ નથી. અને અસત્ય જે છે, નહીં અસત્ય સંપાતક પૂંજા, ગિરિશમ હોય કે કોટી કે ગુંજા, કરોડો ચણોઠી ભેગી થાય, કરોડો ચણોઠી ભેગી થાય છતાં એ ડુંગરો ન થઈ શકે. એમ બીજા બાપ ગમે એટલે ભેગા થાય છતાં એ ડુંગરો ન થઈ શકે. પણ વિશ્વાસઘાત, અસત્ય અને કોઈનો હક છીનવી લેવું, એ એક તો આઠ માળાનો ઓલ્યો મેર બની શકે એમાંથી. તો એ રઘુવંશના ઓલ્યા લોડકામાં ભણાવવામાં આવતું તો નહીં અસત્ય સંપાતક પૂંજા, અસત્ય જેવો કોઈ પાપ નથી. કે સત્યને માટે શું ને શું કુરબાની કરવી પડે. મનસુરને જયારે સૂળી પર લઈ જતા હતા, ત્રણ લાખ માણસ ભેગું થયું હતું, અને હસતો હસતો જયારે એ સૂળી પર ચડતો હતો. કારણ કે ઘણી વખત આપણી પેલા જ વાત એનાથી શરૂ થઈ હતી કે સંશય પોતાનો ગોતવો અને વિશ્વાસ પરમાત્મામાં ગોતવો, વિશ્વાસ પરમાત્માનો ગોતવો, હૃદયનો સહજ ધર્મ વિશ્વાસ. અને માણસ બીજાના ગુના ગોતવા જાય તો પોતે નિર્દોષ કેટલોક છે એ તો પેલા તપાસવું પડે. મધરાતનો સમય હોય, હબશીના મોઢા જેવી કાળી જેબાન રાત જામી ગઈ હોય, ત્રમ ત્રમ તમરાના અવાજ થતા હોય, 49 વાયુ ઘડીક આડે પડખે પડી ગયા હોય, દરિયો ઝોલે ચડી ગયો હોય, ત્યારે પોતાને પૂછવું જોઈએ ને ત્યારે જે વિચાર આવે ત્યાં આપણે પહોંચ્યા છીએ. આ તો બધા મનોરથ આપણા સિદ્ધ નથી થતા, એ પરમાત્માની કૃપા નહીં પથારી ફરી જાય. આપણે બધું ધારીએ છીએ એ કદાચ સિદ્ધ થાય તો દાટ વળી જાય. તો પિતામહને હેરાન થવાનું કારણ, મોટામાં મોટું કારણ આ હતું કે એણે જે નિર્ણય લીધો એ પોતાની રીતે નિર્ણય ન લીધો. નહીતર વિચાર કરો, મહાદેવ ભોળોનાથ હંમેશા જે યોગી છે, જટા જૂટ શ્રીગંગ ચંદ્ર શેખર જગ હુતવહ ગરલ કંઠ અહિહાન મુંડ માલાવિક ભક્તહ ડમરુ શૂલ કપાલ સિંહ ગજચરમ સુવાસિત અને વસન વિભૂતિ અવધૂત પાણી ધન ચરમ પ્રકાશિત વામાંગ શિવા વાહન વૃષભ જયતિ જયતિ શંકર અજર રઘુનાથ ચરિતકૃત ધ્યાન હિત દેવ સુમતિ દાહક સમર. ઈ જે મહાદેવ હંમેશનો યોગી, એને ભગવાને પરાણે પરણાયો, અને પરાણે પરણાયો એનો મુખ્ય હેતુ શું હતો? વિનોદમાં કહીએ તો ભોળાનાથે ભગવાન રામને પૂછ્યું છે, હું તમને એવું લાગું છું કે મને પરણાવવો જ પડે, હું પરણાવ્યા વગર રહી શકું એમ નથી, એમ તમને લાગે છે? ભગવાન રામે પ્રણામ કરીને કહ્યું, બાપજી એમ નથી, તમે તો પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુ મન મથારી, મનનો મથન કરનાર, જે કામ એનાય તમે અરી છો, તમે તો કામદેવનાય શત્રુ છો. આંખ ખોલો ત્યાં કામ બળી જાય. જે કામ જીતવા માટે સહેલ સિંહ સે બત સહેલ સુલી પે ચઢવો, સહલ ઉખલવો માંડ, સહલ કાંટન પે ચલબો, સહલ માર સમસાયર, સહલ હિમાચલ ગલબો, અને સહલ ઉદ્મે જંપ, સહલ પલકો ઉખલબો, યમદ્વાર દ્વાર પ્રવિશન કરન, અને સકલ નરક દુઃખ સહેલ હૈ, સતપાલુ યક્ત સંસાર મે મન કામ જીત મુશ્કેલ હૈ, સહેલ સિંહ સે બત. સિંહ સામે બથો બથાવું એટલું અઘરું નહીં, સૂડી પર ચડવું એટલું અઘરું નહીં, દરિયામાં જંપ મારી દેવો એટલું અઘરું નહીં, અગ્નિમાં બળી જવું એટલું અઘરું નહીં, વગર પગર કે ભાલા કે તરવારો પર ચાલવું એટલું અઘરું નહીં. અને કદાચ યમરાજ આવતો હોય અને કાયદેસર પડકારો કરે ને યમદાટ દ્વાર પર વિસન કારણ, યમરાજના મોઢાની અંદર પ્રવેશ કરવો હોય તો એને વાંધો ના આવે, સકલ નરક દુઃખ સહેલ હે. પણ જો ઈશ્વરની કૃપા ન હોય તો સતપાલુ યક્ત સંસાર મે મન કામ જીત મુશ્કેલ હૈ, મનને જીતવો બાબત મુશ્કેલ છે. તો મહાદેવને રામચંદ્રજી પ્રણામ કરીને કહેતા હતા કે બાપજી તમે મન મત છો, તમારી જેના પર કૃપા ઉતરે એને કામ કાંઈ ન કરી શકે, એટલા માટે તમને નથી પ્રણાવી રહ્યા. પણ જગતની અંદર જ્યારે તારકાસુર જેવી કોઈ વસ્તુ ઊભી થાય, તારકાસુર જે દેવોથી નહોતો મરતો, માનવોથી નહોતો મરતો, દાનવોથી નહોતો મરતો, ત્યારે મહાદેવને ભગવાન રામચંદ્રજી કે દાદા કે તમને પરણાવવા એટલા માટે પડે કે તમારો જો દીકરો થાય તો તારકાસુરને મારે, ને તારકાસુરને મારે તો જગત નિર્ભય થઈ જાય, જગતને નિર્ભય થવા માટે. એટલે આપણે ત્યાં લગ્નમાં અતિ ઉત્સવ કરવામાં આવે એનું કારણ આ છે કે આપણે ત્યાં જે ચાર આશ્રમ,
બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ જે ચાર આશ્રમ, એમાંથી પહેલા નંબરનો આશ્રમ ગ્રસ્ત આશ્રમ. પહેલો નંબર એને એટલા માટે આપવામાં આવે કે ગ્રસ્તી ન હોય તો ન કોઈ દાતાર હોય, ન કોઈ સુરવીર હોય, ન કોઈ યોગી હોય, ન કોઈ મહાપુરુષ હોય. કારણ કે એ નિશાળમાં બનતા નથી, એવી કોઈ કોલેજ નહીં, એવી કોઈ નિશાળ નહીં, એવી કોઈ હાઈસ્કૂલ નહીં, એવી કોઈ વિદ્યાલય નહીં જેની અંદર મોકલો એટલે ભક્ત થાય, દાતાર થાય કે સુરવીર થાય કે યોગી થાય, બનતા નથી. એ જન્મે છે અને એને જન્મ દેનારી કોઈ જનેતા હોય છે. માટે ગ્રસ્તાશ્રમ પહેલા નંબરનો આશ્રમ છે, એટલા માટે એનો ઉત્સવ કરવામાં આવે છે. સોએ સો વર્ષના, પચીસ પચીસ વર્ષના કોઈ ચારે આશ્રમ ભોગવવા હોય તો ભોગવી શકે છે. શરૂઆતના પચીસ વર્ષ બ્રહ્મચાર્ય પાળે એની પ્રજા નબળી ન થાય. આપણા પર ત્રણ ઋણ છે, પિતૃઋણ, ઋષિ ઋણ, દેવઋણ. દેવતાઓ ન હોય તો વરસાદ વગેરે ન થાય, પિતૃઓ ન હોય તો આપણે ન હોઈએ, અને જો ઋષિઓ ન હોય તો કહાં રામ કહાં લખન નામ રહ્યા રામાયણ, અને કહાં કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પરાયણ વાલ્મીક વિદવ્યાસ કથા કવિતાન કરંતા. તો નામ કવણ લેવતા ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો ઝકે અને સુણો સજીવન અખરા. રાજસી કહે ભલ રાણ રોક પૂજો કા પાવ કવેસરા. જો તુલસીજી કે નરહરદાસજી કે વાલ્મીકજી કે વ્યાસજી ન હોય તો ભાગવત ન હોય, રામાયણ ન હોય, ભાગવત રામાયણ ન હોય તો કૃષ્ણ બલદેવ ન હોય, રામચંદ્ર ન હોય, કોનું નામ લઈએ, કોનું આપણે ધ્યાન કહીએ? શબ્દ બ્રહ્મ છે, બે મિનિટ લઉં છું. શબ્દ બ્રહ્મ છે, પણ શબ્દ બ્રહ્મનો આધાર અક્ષર બ્રહ્મ છે. કારણ કે શબ્દ અક્ષર વગર ન બને, અને શબ્દનો આધાર અક્ષર બ્રહ્મ. હવે અક્ષર બને ને મેળમાં લેવા માટે પાછો નાદ બ્રહ્મ જોઈએ, અને નાદ નાભીમાંથી ઉપડે તો મેળ ખાય. કદાચ કલ્પના કરી શકીએ કે મીરાનું પદ ખૂબ સારી રીતે કોઈ ક્લાસિકલ વ્યક્તિઓ અતિ સુંદર રીતે ગાઈ શકે, પણ ગિરિધર હાજર ક્યારે થાય? મીરા નાભીમાંથી બોલે ત્યારે. કારણ કે પ્રહલાદ નીકળે ખરો નરસંગના પ્રાગટ્યમાં, હિરણ્યકશિપુના મરણની તિથિ જગતથી નક્કી નહોતી થતી, એટલું જ નહીં બ્રહ્માજીથી નક્કી નહોતી થતી, એની તિથિ બ્રહ્માજીએ નહોતી લખી, અને અવતાર ચરિત્રમાં નરહરદાસજીએ લખી વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર તહરાજ થમ ગુર પરિદરાર થરગરિત થમ ડગમગિત કે હલ હલિત ભૌમિ ડરી અસુર દેહ કસમજિત કમટ ફન નમિત સૈદ ગુર પરિત્રાસ ગાતુર ગસૈદ તહરાજ ધરા જબ ફટ્યો થમ અનંગ અવતાર હોત નરસિંહ અસમ ગળ હળ ગત ગળ હલક બર થમ થર નરસિંહ થિય કર કર કરણ કર કરણ કરણ ગે કી નબ કળ કત ગળ ગળ દત જલ ગુચલમ દર 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 ધમક થળણ બે બહુદર અને ખળણ બે રુચ વિદ્યાન કુલમ તર તર દુર્દોંદ ધડક ગધુરાતન અને ગળણ ગાત ગતિ ગગન ગણાય બટ તર ગધુરાણ પ્રગટ ગઢ બાંધણ બિકટ રૂપ નરસિંહ બણે. ભગવાન ગમે ત્યાંથી નીકળી શકે, ગમે ત્યારે નીકળે, ગમે તેવા સ્વરૂપથી નીકળે, પણ નીકળે કોના માટે? પ્રહલાદ જેવા માટે, જેની સામે ભાઈ ન બોલતો હોય, જેના સામે પડોશી ન બોલતો હોય. તાણીને વાત કરીએ તો ઘણી વખત આપણે આપણી સાથે નથી બોલતા, આપણે આપણી સાથે નથી બોલતા. હા, ઝીણવટથી ઉતરો તો પાંસઠ પાંસઠ વર્ષ ડોસા ડોસી થાય, અને ડોસો ડોસી કે તારી તો મને ખબર ન પડી, ડોસી કેમ મરી રહી જા તો હજી મૂકે ખબર ન પડી, રગ નલભી તો કરતા શું હતા? પોતરા પરણી ગયા અને પાંસઠ પાંસઠ વર્ષના ડોસો ડોસી એમ કે મારી તને ખબર ન પડી, એટલે કે મારી તને ખબર ન પડી. એનો અર્થ જ્યાં ઈચ્છાઓ જ કરી છે, અનુભવ નથી કર્યો, પોતાની સામે જે બોલા રાખે એને પછી પરમાત્મા ક્યારે મળી શકે? તો નરસંગ નીકળે ખરો, પણ કાઢનાર પ્રહલાદ હોય તો. તો જન્મભૂમિને પ્રણામ કરીને, આપ સૌના હૃદયની ભાવનાને પણ નમસ્કાર કરીને, વિરેર કંઈ નહીં કહેતા આ જન્મભૂમિને પ્રાર્થના કરું કે હે માં, તારા ખોડામાં આડોટીએ છીએ, આડોટેલા છીએ. તો પ્રણામ કરીને માં તને એમ કહું છું કે તારા છીએ તો અમારી ખુમારી અકબંધ રાખજે. અમે અંદરથી 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 કબીર જન્મે કે મીરા જન્મે કે સાયા જુલા જન્મે કે ઈસરદાર જન્મે કે યાજ્ઞાવલ્કે જન્મે, અંદરની વિચારધારામાં ખોટો વિચાર ન જન્મે. ખોટો આવ્યો એ ગુનો નથી, કારણ કે વાવીએ ન ઉગે, બીજું ઘણું બધું ઉગે. વાવીએ એની ભેગું બીજું ઘણું ઉગે, એમ જગતનું ક્રમ છે. જળ ને ચેતન, ગુણ ને દોષ, હા ને ના, પાપ ને પુણ્ય, દિવસ ને રાત, યશ ને અપયશ, લાભ ને હાનિ,
સંયોગ ને વિયોગ, જન્મ ને મરણ, એમ તો એ હાલ્યા જ કરે છે. અને નિર્માણ પરિવર્તનશીલ પણ ખરો, કે કરબો તો યહાં રાજ તહાં ભવ બનહી નિકરબો, હરબો તો મૃગ પ્રાણ તહાં ભયો સીતા હરબો, અને ઝરબો તો કપી અંગ તહાં ભયો લંકા ઝરબો, અને કરબો તો સુર કાજ તહાં ભો સુધી વિસરબો. યહ બાત દેવ દાનવ અગમ પિંગલ કહત પ્રત્યક્ષીએ, જગત કે જીવ જાણે નહીં અને ભાવિ કે વર્ષ સબ ભય જ્યાં. રાજ કરવું હતું ત્યાં વન મળ્યું ભગવાન રામને, મૃગલો મારવો હતો ત્યાં જાનકીજીનું હરણ થયું, લંકા હનુમાનજી નું પૂંછડું બાળવું હતું ત્યાં લંકા બળી ગઈ, મેઘનાથ મારવો હતો ત્યાં લક્ષ્મણજીને બેચેન થવું પડ્યું. હોનાર થયા કરે, પણ હે ભગવતી, હે જન્મભૂમિ, તને હું હૃદયથી પ્રાર્થના કરું છું કે તારે ત્યાં અમે જે આડોટ્યા છીએ, તારી ગોદમાં છીએ. વાછડો જન્મે ત્યારે ઓરથી વિતાયેલો હોય, મેલો હોય, એને ગાય જેમ ચાટી ચોખા કરે એમ હે કરુણા સાગરી દયા દીવાની, કદાચ કલિકાલની ધૂળમાં અમે ક્યાંક રગ ધોળાણા હોઈએ તો ચાટીને ચોખા બનાવશે. કારણ કે મુદ્દો ખાલી આટલો જ છે કે એક ચક્રવર્તી રાજા હોય અને એને નિંદ્રા આવી ગઈ હોય, અને નિંદ્રામાં એને એવું સપનું આવે કે એનું રાજ વિખાઈ ગયું છે, ખજાનો લૂંટાઈ ગયો છે, લશ્કર મરી ગયો છે, એની પાસે કઈ રહ્યું નથી અને બેહાલ થઈ ગયો છે. હવે એવી હાલતમાં એને યજ્ઞ કરવાની જરૂર કે તપ કરવાની જરૂર કે જ્યોતિષ પાસે જવાની જરૂર, શું કરવાની જરૂર? ફક્ત જાગી જવાની જરૂર. જાગી જાય એટલે રાજા જ છે એમ બેઠેલા તમામ મારા સ્નેહીઓ પ્રેમીઓ વડીલો પ્રણામ કરીને, આમ હૃદયની વાત કરું છું, ખાલી કઈ રૂળો નથી લગાડતો, કે બધા ચક્રવર્તી છે, થોડાક નિંદ્રામાં છીએ એટલે એમાં બેહાલ લાગીએ છીએ, એમાં થાય છે કે ખજાનો તૂટી ગયો છે ને બેહાલ થઈ ગયા છે ને આપણી પાસે કઈ રહ્યું નથી. નગર આપણે ભગવતીના સંતાન છીએ, જે અઠ દસો હાથ આયુધ અઢાર અદભુત તેજ અનુપમ ઉદાર મુખકમલ બિંબ કુછ હોજ લાલ એક ઉભયગત દો જો દજાલ વિકદાલ ખળગ મે મહાકાલ જનકાલ દંડ લીનો કદાલ હુંકાર કેસરી જોર હદ અને સંચાર ગૌ વ્યાપક શબદ સિર મુકુટ અચ્છ લહ લહિત કેત યોગિની વૃંદ હાજર હમેર રોપિયો જંગ રણપડી રીડ વૈકૃત યુદ્ધ બાંધણી બીડ શી સાંગ બાંગ તે ગાન કૂટ દલમલે ગંગ દંગાન દૂટ બંજરા દૂંડ લાગે બીન કંજરા બાગ સાથી કબીન હુકળે જ્વાળ લાગી હચક અને મચકરા પીટ કોરમ મચક ફૂતકાર વ્યોમ પાતાળ પાટ જ્વાલા કરાલ લાગી જપાટ ડગમગિત પિંડ બ્રહ્માંડ ડોલ ઉત્પાત કંપ આજનંગ ડોલ વિધાન છૂટ ગલકાલ કૂટ ગાજનંગ ભૂત બબક્યો બભૂત ચિંગાર વેદ મુખ બ્રહ્મચાર ભૌકાલ દંડ કુંઠિત ઉઠાર યળથળ રચરાચર નિરાધાર અને હા હા પુકાર ક્યાં હોનહાર હથિયાર જીક સાથી હજાર સંકલ્પ માત્ર હોઈ ગો સહાર. આ ભગવતીના આપણે સંતાન છીએ, ખાય સિંહ ઘાસના હજાર દિન ભૂખો મરે અને ચાતક પીએ ના વારી સરસરી તાનકો તો વિશેષ કઈ નહીં કેતા. એક જણે સવાલ કર્યો હતો એક જણાને, એ કે ભગવાનનું નામ અંદરો અંદર લઈ શકાય અને આટલા બધા કે ડખા ન કરતા હો તો? જવાબ એ છે કે એકાંતમાં ભજન કરવા માટે પોતે ભજન કરે તો એ બરાબર છે, પણ મધરાતનો સમય હોય અત્યારે ગામમાં જઈએ અને ઘર બંધ હોય તો બૂમ મારવી પડે, મનમાં બોલીએ દરવાજો ખોલો દરવાજો ખોલો, કોઈ ખોલે નહીં ત્યારે બૂમો મારવી પડે અને તો જ કોઈ ખોલે. તો ટૂંકમાં સૌને નમસ્કાર કરીને, ભગવતી રાજી છે, વિશેષ રાજી રહે એવી સાથ સૌની ભાવનાનો નમસ્કાર કરીને, સંતવાણીનો દોર હમણાં શરૂ થવાનો છે, બારે જલ્દી સંકેલી લેવું જોઈએ. જય ભગવતી, નમસ્કાર નમસ્કાર નમસ્કાર.